सब्सक्राइब करो आ चैनल ने। श्याम श्याम वाली ए तो चूज तने मजाज सूजे छे कई थई गयो होत तो श्याम ज्या सुधी तू मारी साथे छे मने कई ज थवानु नथी अने कई थई जा तो थई जाय अरे दुलसी अवे नानी नथी रही કઈ આડુ અવળું કરી બેસે તો ઝેર ખાવાનો વારો આવશે ઝેર ખાવાનો મને ખબર છે કે તમે બંને માં દીકરા આટલા બધા કેમ ખુશખુશાલ છો પૂછ પૂછ તારા લાડકા દીકરાને કે જંગલમાં કરશન પટેલની દીકરી એની સાથે શું રંગરેલિયા મનાવી રહ્યો હતો તુલસી શ્યામ હરે તો બહુ ઠુંકા મારી રહી હતી ને એમાં તારા બાપનું શું જાય કપડાં ખરીદી લઉં છું પછી જેમનો રેકોર્ડિંગ થશે ઓકે તને ઠીક લાગે એમ કર પણ એક પ્રોબ્લેમ છે મારી પાસે સમય નથી હજુ મારે ઘણા કામ છે ચોપ ફરી પાછું વગાડવાનું ચાલુ કરી દીધું તું એટલો તો વિચાર કર હું એક અનાથ છું હું જ્યારે બાપના ખોળે ઉછળ્યો છું તેમને જેટલી મદદ થાય એટલી સારી શ્યામ હવે હું તેને ક્યારે હેરાન નહીં કરું મદદરૂપ થઈશ બસ તું ઉદાસ થાય છે ત્યારે મને સારું નથી લાગતો માટે હંમેશા મારી સામે હસતો રહેજે તું પણ ઉદાસ સારી નથી લાગતી
આરતી આવીને ઘરમાં ક્યાં જાય છે? હાથ પગ મોડું ધોઈને આવડી મોટી છોકરીને હાથ પગ ધોવાનું કેવું એ શોભા નથી દેતું. કાલે સવારે તારા લગ્નની વાત થશે ને તો સાસરિયામાં એમ જ કહેવાના કે માએ કઈ સંસ્કાર આપ્યા છે કે નહીં. બા, હું હાથ પગ ધોઈને આવી છું, જલ્દીથી મને ખાવાનું આપ, મને બહુ જ ભૂખ લાગી છે. ખાવું પીવું નાચું બીજું કઈ કામ છે તને? આટલી મોટી થઈ ગઈ બેટા, ઘરના કામમાં મદદ કરતી હોય તો હું કઈ કહીને થાકી ગઈ. અરે શારદા, અરે શું આખો દિવસ દીકરીને ટોક ટોક કરે છે? અરે ભાઈ, આ તો ઉંમર છે ની રમવા કૂદવાની, અને દીકરી માવતરને ત્યાં લાડ નહીં કરે તો શું સાસરામાં જઈને કરશે? જા બેટા જા, હાથ પગ મોઢું ધોઈને જમી લે. હા જા. ઠીક છે બાપુ. તમે જ લાડ પ્રેમ કરીને એને માથે ચડાવી દીધી છે, કાલે સવારે આડું અવળું પગલું ભરશે તો આપણું જ નાક અપાવશે. શારદા, શારદા, મને મારા લોહી પર વિશ્વાસ છે કે ક્યારે એવું પગલું નહીં ભરે, અને આ કદાચ એવું કઈ થઈ જશે તો જોઈ જશે. ચંપા, હા તું મને છોડ ને, તારે ક્યાં જવું છે? અરે મારે કામે જવું છે, કામનું કઈ નામ હોય ખરું? હા હા, મને ખબર છે તારે ક્યાં જવું છે તે. પેલા શ્યામને જ મળવા જવું છે ને. કેમ, તને કઈ વાંધો છે? ના, અરે મને શું વાંધો હોય, તું ખુશ હોય તો. તો પછી જાને. હા હા, જાઉં છું, તું તો બહુ ઉતાવળી. શ્યામ, તું આમ નાના નાના ડાળખા કાપીશ તો તારો ભારો ક્યારે બંધાશે? આમ જો, આ મોટી ડાળખી કપાય. આમ, આમ, જોયું તે? આમ. એ કલી ઉત્મીર, તું જે ડાળી પર બેઠી છે એ જ કાપી રહી છે. શ્યામ, શ્યામ વાળી. એ તો છું જ. તને મજા જ સૂજે છે, કઈ થઈ ગયું હોત તો? શ્યામ, જ્યાં સુધી તું મારી સાથે છે મને કઈ જ થવાનું નથી. અને કઈ થઈ જાત તો થઈ જાય. ચાલ બેઠી ઉતર. શ્યામ, મને આમ જ તારી બાહુમાં જકડી રાખ ને, મને બહુ સારું લાગે છે. જેમ સાગરમાં સરિતા ભળી જાય છે એમ હું પણ તારામાં સમાઈ જવા માંગુ છું. તુલસી, તું કહે છે એટલું સહેલું નથી, ક્યાં ધરતી અને ક્યાં અબ. પણ શ્યામ, દૂરથી જોઈએ તો આપ અને ધરતી એક જ લાગે છે ને? એ તો એક આભાસ છે, પણ હકીકત તો એ છે કે હું એક અનાથ છું, અને પૂજારી બાપાએ મને ઉછેરીને મોટો કર્યો છે, અને તું રહી સરપંચની દીકરી, પાણી માંગતા જ તારા ઘરે તો દૂધ હાજર થઈ જાય. તું જે સુખ સમૃદ્ધિમાં જીવી રહી છે એને પામવા માટે મારું આખું આખું ઘસી નાખું ને તો પણ એ શક્ય નથી. શ્યામ, હું એ કાંઈ નથી જાણતી, બસ મને તો એટલી જ ખબર છે કે તારા અને મારા પ્રેમની વચ્ચે જે પણ આવશે એ પછી ભલે પોતાના હોય કે પારકા, એને તરછોડતા મને ભાર નહીં લાગે. અને આ તુલસી, આ તુલસી તો સદીઓથી શ્યામની હતી અને શ્યામની જ રહેશે. શારદાબા, ઓ શારદાબા, શારદાબા આવી. જય માતાજી. જય માતાજી. બહુ દિવસો પછી દીકરા, આ બાજુ કેમ ભૂલી પડ્યો? ભૂલો નથી પડ્યો, આજે તો ખાસ તમને જ મળવા આવ્યો છું. અરે તમારા આંગણામાં રમીને મોટો થયો છું એટલે જીવ બળે છે. આ તો તમારા ખોડાના ઇજ્જતની વાત છે, ઇજ્જતની. ગોળ ગોળ વાત નહીં કર, જે વાત હોય એ સાફ સાફ કહી દે.
વાત જાણે એમ છે કે આપણા ગામના ઓલા પૂજારી બાપાનો દત્તક લીધેલો દીકરો કોને ખબર કઈ જાતનો હશે, એ તો ઉપર વાળો જ જાણે, પણ તમારી દીકરી તુલસી અરે આખો દિવસ એની હારે વગડામાં હાથમાં હાથ જાલી ફરે છે. અરે તુલસી હવે નાની નથી રહી, કઈ આડું અવળું કરી બેસશે તો ઝેર ખાવાનો વારો આવશે, ઝેર ખાવાનો. આ તો તમારા પ્રત્યે લાગણી છે એટલે કીધું. વેલજી, શું કાન ભંભરણી ચાલી રહી છે? એ કાન ભંભરણી નથી કરતો, તમે માથે ચડાવેલી દીકરીના કરતૂતો કહે છે. શારદા, આ ગામના ઉતારને હું બરાબર ઓળખું છું. આખો દિવસ ગામમાં ઉધામા કરતા ફરવા, દારૂ પીવો, જુગાર રમવો, એ તો તારો મુખ્ય ધંધો છે. કોણ નથી ઓળખતો તને? હે બસ પટેલ, બસ. અરે હું તો છોકરો છું, પણ તમારી છોકરીને જઈને જુઓ કે શું ખેલ ખેલે છે, એ તો આખા ગામને ખબર છે. પણ તમે તો સરપંચ છો, એટલે સીને કોણ કહે કે તારું મોઢું ગંધાય છે. પણ જ્યારે તમારી દીકરી તુલસી તમને હાથ તાળી દઈને બોલ્યા શામની હારે જતી રહેશે, ત્યારે તમને ખબર પડશે. બસ વેલજી, એક પણ શબ્દ આગળ ન બોલતો. મને મારા લોહી ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે, અને આ કદાચ જો તારી વાત સાચી નીકળે અને મારી દીકરી એવું કઈ કરી બેસે ને, તો મારા સાથે મારી દીકરીના કટકા કરતા હું જરાય વિચાર નહીં કરું. અત્યારે નિકાળ, નિકાળ મારા ઘરની બહાર, નહીં તો ધક્કા મારીને બહાર કાઢી મૂકવો પડશે મારે તને. અને તું કાન ખોલીને સાંભળી લે, આ રખડેલની વાત ઉપર વિશ્વાસ કરીને જો તમારી દીકરીને એક પણ શબ્દ કહ્યો છે ને, તો મને હાથ ઉપાડતા વાર નહીં લાગે, સમજી? અંદર જા. ઓ માસી, શ્યામ લાકડા લઈ આવ્યો બેટા, પાણી લાવું? ના ના, આજી બધે લાકડા પહોંચાડવાના છે. હા આવજો. રહીમ ચાચા. હા શ્યામ બેટા. હા આ લાકડા લાવ્યો છું, લઈ લેજો. હા લઈ લઈશ બેટા. ઓ માસી, ઓ માસી, આ તમારી માટે, તમને બાળવા માટે લાકડા લાવ્યો છું. તમને જોતા લાગે છે ઓછા તો નહીં પડે, પણ ઓછા પડશે તો હું તમને આપીશ. મારા રોયા મારી મસ્કરી કરે છે. ઉભો રે, ઉભો રે કીધું મેં, ઉભો રે. આવ ધો કરી દે, હમણાં તને યાદ કરો તારી માં. વેલજી, લાગે છે હમણાં તારા ગ્રહો નબળા ચાલી રહ્યા છે, નહીં તો તારી આવી દશા ન હોત. એટલે? એટલે તુલસીનો બાપ, એક બાપ એ તુલસી આપનો અપમાન કર્યું. તમે બધા હમણાં શાંત રહો, મને ખબર છે કે મારે શું કરવું. સમય આવે બધું ઠીક કરી નાખીશ. બોલજો, તું કહેતો હોય તો કાલે અમે બધા એના હત્યા કરી નાખીએ. નહીં, તમે એવું કાંઈ નહીં કરો. જે કરવાનું હશે હું કરીશ. આવેલજી, સામે વેર તુલસીને બહુ મોગા પડી જશે. કોઈ દી આ વેલજી, હામું તો મોઢું મલકાવ. તારામાં એવું તે શું છે કે તારી સામે કોઈ મુખડું મલકાવે? તારામાં એવું તે કયું લક્ષણ છે? અરે તું તો ગામનો ઉતાર છે, ઉતાર. તો એ શામમાં એવું શું છે જે મારામાં નથી? વેલજી, તમે બધા અહીંયાથી જતા રહો, નહીંતર હું એકલી તમારા બધા માટે ભારી પડી જઈશ. આટલું ગુમાન, આટલી હિંમત છે તારામાં? વેલજી,
વિફરેલી વાઘણનો ઘા ખતરનાક હોય છે. તો થઈ જાય આજે. કાલે તારા મૂળા લઈ ગઈ હતી, એમાંથી મેં વળી એક બટકું ચાખી લીધું હતું, બહુ તીખું હતું. સવારે વેલો ઉઠીને વાડીએ જાઉં, પણ હવે તો ગાજરે તૈયાર થઈ ગયા છે. હે, તે ગાજરે પણ વાવ્યા છે? હા તો. મને ક્યારે ખવડાવીશ? એ મોટા થઈ જાય છે ને એટલે એ પણ ખૂબ ખવરાય. જો મને બહુ ભાવે છે ગાજર, બહુ જ ભાવે. મોટા થવા દે એટલે ખવરાય. અત્યારે તો એ નાના નાના છે હો, અત્યારે તને ખાવા મજા નો આવે હો. એવું? તૈયાર થઈ જશે પછી તો ખવડાવીશ ને. પછી તો ખવડાવી છે ને, પણ અત્યારે મારી બહુ ભાવે જા. એટલે આવી ગઈ, હવે તો ચોક્કસ ખવડાવીશ ને. હવે તો ખવડાવીશ જ ને. ના ખવડાવ તો તું મને મળવાનું આવે. વેલજી તું? કરસન બાપા, મારે તમારી સાથે વાત કરવી છે. હું તારી સાથે વાત કરવા નથી માંગતો. તમારે મારી સાથે વાત કરવી જ પડશે. ઠીક છે, બોલ. કરસન બાપા, હું જ્યારે તમને કહેતો હતો ત્યારે તમને ખોટું લાગ્યું હતું. આજે હું તમને તમારી દીકરીના જ કરતું દેખાડવા માંગુ છું. જો તમે મારી સાથે બહાર આવવા તૈયાર હોવ તો. ક્યાં જવાનું છે વેલજી? મને તારી વાત ઉપર વિશ્વાસ નથી. જો કદાચ તું ખોટો નીકળ્યો ને તો. જો મારી વાત ખોટી પડશે તો તમે જે સજા કરશો એ સજા ભોગવવા તૈયાર છે વેલજી. ચાલ વેલજી. શ્યામ, તારી અને મારી બાળપણની પ્રીત છે. ક્યાંક તું મને પ્રેમમાં તરછોડી તો નહીં દેને? તુલસી, હું તો તને મારા જીવથી પણ વધારે પ્રેમ કરું છું. અને જો આ જીવ જ ખોળિયામાં નહીં રહે તો શું થાય? પણ તુલસી, તારા બાપુ આપણા પ્રેમની આડે તો નહીં આવે ને? શ્યામ, મને મારા બાપુ પર પૂરો ભરોસો છે. જે કહીશ અને વર્ક પસંદ કરીશ એને દિલથી વધાવી લેશે. શ્યામ, હું એક કામ કરું છું, હું પહેલા મારા બાપુની ઈચ્છા જાણી લઉં છું. કારણ કે કાલે ઉઠીને મારા ઘરના આંગણે તારા બાપુનું અપમાન થશે એ મારાથી સહન નહીં થાય. સાચી વાત છે તુલસી, મારા બાપુનું અપમાન થાય એ તો મારાથી પણ સહન નહીં થાય. સગા દીકરાથી પણ વધારે પ્રેમ આપ્યો છે એમણે મને. ચલ શ્યામ, હવે હું મારા ઘરે જાઉં, બહુ જ મોડું થઈ ગયું છે. નહીં તો મારી માં અજબ ગજબના સવાલો કરશે. અરે પણ તારી માને સમજાવવા હું તારી ડેલી આવીશ. મારી માં ડેલી ધોકો લઈને બેઠી હશે. ચાલ હવે હું જાઉં. તુલસી, હજે તો તું આવી છે ને જવાની વાત કરે છે. હજે તો ઘણી બધી વાતો કરવી છે. રોકાઈ જા. હવે શું વાત કરવી છે? બતાવો. તારા નામ રે તુલસી શ્યામની.
ગાય તારા પ્રેમમાં દલરે વસી ગઈ મારા દિલમાં ઉતરી ગઈ મારા દલરે વસી ગઈ મારા દિલમાં ઉતરી ગઈ હૈયે લખ્યા છે તારા નામ રે વાલા નામ રે તુલસી શ્યામની થઈ તારા પ્રેમમાં પાગલ થઈ અરે તુલસી શ્યામની થઈ તારા પ્રેમમાં પાગલ થઈ તારા વિના મને ગમતું નથી મૈયર માં મનડું
તો હું બહુ જ ખુશ છું. બહુ સારું, પણ તું મને બતાવશે તો ખબર પડશે ને. માં 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 તું અહીંયા બેસ. માં આજે તો હું બહુ જ ખુશ છું. અરે પણ કયો ખજાનો હાથ લાગ્યો છે, તું આટલો ખુશખુશાલ છે? માં મને જે મળ્યું છે ને એના આગળ ખજાનો તો કઈ જ ના કહેવાય. પણ દીકરા કઈ કહેતો ખરો, તો ખબર પડે ને મને. માં તું કહેતી હતી ને કોઈ છોકરી શોધ બહુ લાવી દે. હા તે તો માં મેં છોકરી શોધી લીધી છે. કોણ છે, ક્યાં રહે છે, મને કહે તો ખબર પડે ને. ચિંતા નહીં કર માં, આપણા ગામની જ છોકરી છે. ચાલે તો હરણની ચાલ, બોલે તો ફૂલડા જરે, એના વાળની લટો માં માં માં, એ તો સ્વર્ગની અપ્સરા છે, અપ્સરા. પણ એ કોણ છે, તું કહે તો ખરો મને. માં હમણાં નહીં, પછી કહીશ. ચાલ સારું થયું, તને કોઈ છોકરી તો ગમી. હું અને તારા બાપુ કાલે તારા લગ્નની વાત કરતા હતા. હમણાં તારા બાપુ આવે ને એટલે વાત કરો એમને. ના માં, બાપુને હમણાં વાત નહીં કરતી, પછી શાંતિથી કહીશું. હસો, નાચો, ગાઓ, ખુશીમાં ઝૂમો. મને ખબર છે કે તમે બંને માં દીકરા આટલા બધા કેમ ખુશખુશાલ છો. પૂછ પૂછ તારા લાડકા દીકરાને કે જંગલમાં કરશન પટેલની દીકરી એની સાથે શું રંગરેલિયા મનાવી રહ્યો હતો, શું રમત રમી રહ્યો હતો, ખેલ ખેલી રહ્યો હતો. આ બાપુ કોઈ ખેલ નતો ખેલી રહ્યો, મેં તુલસીને પ્રેમ કર્યો છે. જરા તો વિચાર કર કે સરપંચનું નામ ક્યાં, એનું ઘર ક્યાં, ને આપણું ઘર ક્યાં. અરે સરપંચ ગામનો સરપંચ અને ગામના ધણીની દીકરી સાથે રગરેલી મનાવે, એ લોઢાના ચણા ચાવવા બરાબર છે. બાપુ એ લોઢાના ચણા ચાવવા માટે હું તૈયાર છું, કારણ કે મેં તુલસીને પ્રેમ કર્યો છે અને તુલસી મારા રોમ રોમમાં સમાયેલી છે. સમજાવ તારા દાદા દીકરાને સમજાવ. અરે તું નથી ઓળખતી સરપંચને, પણ હું બરાબર ઓળખું છું. નહીં માને સરપંચ, નહીં માને, ક્યારે નહીં માને. તુલસી શ્યામ હરે તો બહુ ઠુંકા મારી રહી હતી ને, એમાં તારા બાપનું શું જાય છે? બાપ સામે જતી નહીં, જે દિવસે હું તારા બાપ સામે જઈશ એ દિવસે તને બહુ ભારે પડી જશે. હજુ તું મને ઓળખતી નથી. ઓળખું છું, ઓળખું છું હવે. અરે તું તો એવો કાળોતરો છે, જે ડંખ મારે તો એ પાણીનું ટીપું એ ના માંગે. આ તું જાણે છે તો અભિમાન સાની કરી રહી છે. પટેલની દીકરી છું, તારા જેવા કાળોતરાને તો હું મારી સામે ટકવાય ન દઉં. હવે ચૂપચાપ અહીંયાથી હાલતી નો થા અને મારો માર્ગ મેલ, નહીં તો જો ડાબા હાથની એ કડબોત પડશે ને તો તારી બત્રીસી બાર આવી જશે અને તું એ ગણતો રહી જઈશ. તો તને આટલું ગુમાન, તું પણ જોતી રહેજે કે હું તને કેવો ડંખ મારીશ. જા જા, હવે તારા જેવા તો છપન જોયા. નાબર્દ હંમેશા આવી જ વાતો કરે છે, સાચો મર્દ હોય તો સામે થા, આમ પાછળથી ઘા કરવાની વાત શું કરે છે. ઠીક છે, તો હું પણ તને જોઈ લઈશ. અડધી રાત
રાત થઈ ગઈ છતાંય ઘેર આવવાની ખબર નથી પડતી તને? બાપુ ભીખીના ઘરે જુઠ્ઠું બોલે છે તું, ક્યાં ગઈ હતી બોલ? બાપુ હું ગામમાં જ રહ્યો. કરતા રહો બકવાસ. તુલસી, તારા લાલન પાલન માં મારાથી એવી તો કઈ કચાસ રહી ગઈ કે તારે આજે આ પગલું ભરવું પડ્યું? અરે તે પાણી વાગ્યું ને હંમેશા મેં તને દૂધ આપ્યું છે. અરે આ જાથોએ મેં તને લાડ કોટથી ઉછેરીને મોટી કરી છે અને આજે એ જ હાથ તારા ઉપર ઉપાડવા માટે તે મને મજબૂર કર્યો. તુલસી, અરે તુલસી, જો તારે પ્રીત કરવી હતી તો કોઈ સમોવડિયું ખોરડું તો શોધું તું. અરે ક્યાંય પૂજારીનું ખોરડું ને ક્યાં કરશન પટેલનું ખોરડું, અરે કોણ જાણે કઈ નાત જાતનો હશે. બાપુ, પ્રેમ કોઈ નાત જાત જોતો નથી. પ્રેમ, પ્રેમ તો એક પૂજાનું સ્વરૂપ છે અને એ પૂજાની થાળીને આમ ઠોકર ન મારશો બાપુ. બાપુ, બાપુ, શ્યામ વિના નહીં જીવી શકું, નહીં જીવી શકું બાપુ. ઘણી વાર વેલછીએ મને તારા અને શ્યામ વિશે વાત કરી હતી, પણ તારામાં મૂકેલા વિશ્વાસને કારણે હું વિચારી પણ શકતો નહોતો કે મારી દીકરી આવું પગલું પડશે. પણ આજે તે મારી સાથે વિશ્વાસઘાત કરીને મને મજબૂર બનાવી દીધો છે. તુલસી, શ્યામના સપના જોવાનું બંધ કરી દે. મને મને બધી જ વાતની જાણ થઈ ગઈ છે. બાપુ, તમને જો હવે જાણ થઈ જ ગઈ છે તો હું પણ તમને કહી દઉં છું કે હું પરણીશ તો માત્ર શ્યામ હારે જ. શારદા, સાંભળ્યું તે? સાંભળ્યું? અરે દીકરી થઈને બાપની સામે શું બોલે છે તે? હું તો તમને પહેલાથી જ કહ્યું હતું કે દીકરીની જાત છે ઓછા લાડ લડાવ, નહીતર આબરૂના ધજાગરા થશે. કાન ખોલીને સાંભળી લે. આજ પછી આનો પગ ઘરની બહાર ન પડવો જોઈએ, અને જો ઘરની બહાર પગ મૂકે ને તો મને કહે છે, હું ભૂલી જઈશ કે મારી દીકરી છે ને હું એનો બાપ છું. ચાલ બાપુ, ચાલ સાંભળી. ખબરદાર, જો ઘરની બહાર પગ મૂક્યો છે તો. ભીખા કેને? ભીખી તું કેને? હું ને કહું, મને બીક લાગે છે. મને પણ બીક લાગે છે. એ તારું અને તુલસીનું ચક્કર શું છે? અડધા ગામમાં ચર્ચા થાય છે કે તુલસી તારા માટે રાવણ હાથો વગાડવા અહીંયા સુધી આવે છે. અરે અમે લોકો તો ઉછર્યા છે, સાથે હર્યા છે, ફર્યા છે, એટલા માટે અહીંયા મને મળવા આવે છે. પણ એ અહીં કેમ આવે છે? તમે લોકો ગામમાં મળી શકો છો ને? અરે આ તો હૈયાની વાત છે, ત્યારે જ કાક આળવડી ગલીમાં મળે. એને મારો સ્વભાવ ગમે છે, હું અહીંયા કામ કરું છું એટલે મને અહીંયા મળવા આવે છે, સમજો. મારું બેટું, એટલે એને તને સ્વભાવ ગામમાં ગમતો નથી હે, અને જંગલમાં ગમે છે, એટલા માટે તુલસી ગામ છોડી નહીં જંગલમાં મળવા આવે છે તને. એ ભીખલા, મને કામ કરવા દે અને તું આ બધા ભારા લઈને હાલતો થા, ચાલ. શ્યામભાઈ, હવે તુલસીને ભૂલી જાઓ. ભીખા, આ શું બોલે છે તું? ભીખી, તુલસીના ઘરે મળવા ગઈ હતી, એના બાપાએ એને ઘરની બહાર આવવાની મનાઈ કરી દીધી છે. મને પણ મળવા નહીં દીધી, અને આ વાતની જાણ કરવા માટે જ અમે બંને એવો અહીંયા આવ્યા છે. તમે લોકો શું બોલી રહ્યા છો મને કઈ સમજાતું નથી. આ તો તમારા પ્રેમની એના બાપને જાન થઈ ગઈ છે એટલે એને ઓળે પૂરી દીધી છે. બેટા, તુલસી બેટા, ઉઠ. જો તારું મન ભાવતું ભોજન લાવી છું, ઉઠ ને દીકરી. માં, માં મને ભૂખ નથી. મેં કેટલી વાર કહ્યું, મને હેરાન ના કર, ના કર. અન્નનો ત્યાગ કરીને તો અમને હેરાન કરે છે. ભોજન ખાધા વિના તું કેટલા દિવસ જીવાની?
માં, મને હવે જીવવાની જરાય ઈચ્છા નથી. મારો શ્વાસ, મારો શ્વાસ મારા શ્યામના નામે ચાલે છે માં. માં, હું અનાજ વગર જીવી શકું છું, પણ મારા શ્યામ વગર, મારા શ્યામ વગર હું નહીં જીવી શકું માં, નહીં જીવી શકું. હું તારી વાત સમજુ છું, પણ તારા બાપુના સ્વભાવને તું જાણે છે. શ્યામ અને તને ક્યારે એક નહીં થવા દે. માં, તું મારો જીવ આપી દઈશ માં, જીવ આપી દઈશ. નહીં બેટા, નહીં. હું તારી માં છું, દુશ્મન નથી. સમય આવે તો બધું સારું થઈ જશે. લે બેટા, થોડું જમી લે. નહીં માં, જમી. નહીં માં. ચાલ બેટા, થોડું ખાઈ લે. આમ ભૂખ્યો ક્યાં સુધી રહીશ? શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી તો રહીશ જ. બેટા, જે માને દીકરો નથી એ માને જઈને પૂછી આવ. માં, હું તને દુખી કરવા નથી માંગતો. હું જાણું છું તે મને નાનપણથી બહુ વાલ આપીને ઉછર્યો છે. તારી જેવી માં મને સાત સાત જન્મ સુધી નહીં મળે. બેટા, નહીં મળે. જેટલા દિવસ તે નથી ખાધું ને, એટલા દિવસ હોય કે તારા બાપુએ કોઈએ નથી ખાધું. કોણ જાણે ક્યારે આ કાયામાંથી જીવ ઉડી જશે. હે માં, આવું નહીં બોલ. માં, આવું નહીં બોલ. પેટે પાટા બાંધી કાળી મજૂરી કરીને ઉછેર્યો છે, અને એ દીકરો આમ મુખ્યો રે, એ માનો જીવ હાથમાં ઝાલ્યો કેમ રે? બેટા, આજ સુધી એક ડગલું મારા કહેવાની બહાર તે નથી ભર્યો, અને આજે આટલો અઠીલો થઈ ગયો છે. ચાલ બેટા, એને ખાવું હશે તો ખાશે. તું ચાલ, તું ચાલ, રહેવા દે ને ભૂખો. પ્રીત માયા દીવાડ પણ અયું અયું બળે આજ પ્રીત માં અન લાગી દલડે યગન જા.
તું
તે તારે ગાજર વેચવાનું શરૂ કરી દીધા છે? હા તો ગાજર ના વેચું તો ખાવાનું શું તારું કપાળ? તારે વાડી આવીને મારે ગાજર નથી ખાવા, મને ગાજર બહુ ભારે પડી જાય હો. લે કરવા, ઈમાં ભારે શું પડે? આ કાલે તારી માં આઈને ખાઈ ગઈ. ના હો, મારા બાપુ તારી વાડીની બાજુમાં જ ગયા છે, જો આપણને જોઈ જશે તો. એમાં શું, જોઈ જાય તો જોઈ જવા દે. મારે તને ક્યાં બીજે ક્યાંય લઈ જવી છે? મારે તો તને ગાજર ખાવા જ લઈ જવી છે ને. ના હો, મારે નથી આવું તારી વાડીએ. એ ચાલ ને, એ ભીખી ચાલ ને, મજા આવશે. ના ના, મારે નથી આવું તારી વાડીએ, હું તો આજ ચાલી. એ ભીખી, એ ભીખી, એ ભીખી, ભીખી જતી. એવું તે નામ શું છે જે મારામાં નથી? આવતું રે, આવતું રે. વેલજી, તને ખબર નથી? અરે સાફ સાફ વાત કરે તો ખબર પડે ને, બોલ. વેલજી, તું તો બહાર ગયો તો, પણ ઈ પેલા તુલસી ને એના બાપે ઘરમાં પૂરી દીધી હતી. મેં કહ્યું તું ને, મેં કહ્યું તું ને, મેં કહ્યું તું ને, હું બધું ઠેકાણે પાડી દઈશ. શ્યામ, મને તુલસી તો વિકોટા પડ્યા. પણ તુલસીના બાપને પટાવો પડશે. વેલજી, એના બાપને પટાવો એટલો આસાન નથી. તમે સમજતા નથી, બાજી તો મારા હાથમાં જ આવી ગઈ સમજો. હું જ હવે હુકમનો એક્કો બનીશ, એક્કો. વેલજી, તારી ને તુલસીની જોડે જામશે હો. હવે હું એના બાપને પટાવવા જઈ રહ્યો છું. આ વિચાર તો કર, સારું લાગે બેટા? ના બાપુ, હું કામ કરવા જઈશ. અરે પણ બેટા, ક્યારે જઈશ? ભગવાન પર ભરોસો રાખ બેટા, સૌ સારા વારણ થશે. છે બેટા.
સાચું મારું. તારી વાત સમજું છું, તારું દુઃખ જાણું છું, પણ તારા બાપુની આબરૂનો વિચાર કરવો તારી ફરજ છે ને બેટા. માં, માં, માં તો શું એમ સમજે છે કે મને મને મારા બાપુની આબરૂની પરવા નથી? માં, ના માં, ના માં, તને યાદ છે હું જ્યારે નાની હતી ત્યારે મને એક નાની સરખી છીંક આવી જાય તો બાપુ બાપુ મારા માટે દેશ પરદેશથી ડોક્ટર લઈ આવતા, રાતભર મારા માટે જાગતા. માં, શું મારા એ બાપની આબરૂ જવા દઉં? માં, અને માં, જો શ્યામને મળવાથી આ ઘરની આબરૂ જતી હોય ને તો હું હવેથી શ્યામને મળવા નહીં જઉં. માં, નહીં જઉં. હું મારા શ્યામના સપના જોઈને મારો આખો બહુ વિતાવી દઈશ. માં, આખો બહુ વિતાવી દઈશ. દીકરી જાતને કુવારે ઘરમાં બેસાડી રાખવી એ યોગ્ય ન લાગે. જગત આખો મેળા મારશે કે આટલી મોટી દીકરી થઈ તોય કઈ બાપને પડી નથી. ના માં, ના, હું નથી ઈચ્છતી કે મારા લીધે મારા મા બાપની ઇજ્જતને કોઈ મેળાનો માર મારે. અને જો એવો દિવસ આવશે તો હું મારો જીવ આપી દઈશ. માં, પણ મારા બાપુની ઇજ્જતને ઉની આંચ નહીં આવવા દઉં. માં, નહીં આવવા દઉં. અને જો મારા બાપુની જીત ખાતર મારે કદાચ બીજે પરણવાનો વારો પણ આવશે ને માં, તો હું એ પણ કરવા તૈયાર છું. પણ હા માં, મારું આ આખું કોઈને નહીં સોંપું. માં, કોઈને નહીં સોંપું. લગ્ન પછી હું ઝેર પીને મારો જીવ તો ટૂંકાવી દઈશ. માં, કારણ કે મારા હૈયે શ્યામ વસ્યો છે. માં, અને હું એ શ્યામ સિવાય બીજા કોઈની નહીં થઈ શકું. માં, નહીં થઈ શકું. મારું જીવતર ત્યાગી દઈશ. માં, ત્યાગી દઈશ. પણ કોઈ બીજાની નહીં થઈ શકું. માં, ઇતિહાસ સાક્ષી છે કે સંતાનની જીત સામે હંમેશા માવતર નમતા આવ્યા છે. આજે તારી પ્રીત જીતી ગઈ બેટા. આ તારો જીતી બાપ તને સામે ચાલીને છૂટ આપે છે બેટા. સમાજ સામે હું લડી લઈશ બેટા. હા, હું લડી લઈશ. અને શ્યામ સાથે તારા લગ્ન, શ્યામ સાથે તારા લગ્ન હું કરાવીશ બેટા. શ્યામ,
જોયું ને કેવી બુદ્ધિ થી ચાલ ચાલી મેં. કરશન બાપા મારા અને તુલસી ના લગ્ન માટે તૈયાર થઈ ગયા. બેલજી, તુલસી તારી ક્યારેય નહીં થાય. તુલસી ના સપના જોવાનું તું બંધ કરી દે. શ્યામ, સપના હું નહીં, તું જોઈ રહ્યો છે તું. વેલજી, તુલસી હમેશા શ્યામની જ થઈને રહેશે અને તારી જેવા રખડેલને તો. એ શ્યામ, મોઢું સંભાળીને બોલ. તું હજુ મને ઓળખતો નથી. હું તને બહુ જ સારી રીતે ઓળખું છું, પણ તારું ભલું ઈચ્છતો હોય ને, તમારી આગળ પાછળ ક્યાંય દેખાતો નહીં, સમજો? શ્યામ, તારા જેવા મગતરાને તો હું મચ્છરની જેમ મસળી નાખું છું. જ્યારે વેલજી વાવાઝોડું બનીને ત્રાટકશે ત્યારે તું કયા ખૂણામાં હોઈશ તને ખબર પણ નહીં પડે. અરે હાટ, આવા તો કેટલાય વાવાઝોડાને આ શ્યામ ભીંજતો આવ્યો છે. ચલાટ જો શ્યામ, તારી માએ સવા શેર સૂંઢ ખાધી હોય તો લડવા માટે તૈયાર થઈ જા. મારા
પાદર નું પાણી ભરાઉ હેત કરીને હેલો સારું તને ઊંચી સેન્ડલ લઈ આલું તને ખેતર ના સેડે ચલાવું ખબર પડશે તો શ્યામ હું તને મળવા માટે ઘરના બારણા તોડીને આવી ગઈ હવે મને કોઈનો ડર નથી શ્યામ તારો ચહેરો જોયા વિના મારો જીવ ગભરાઈ રહ્યો હતો તુલસી તું સમજતી નથી હું તારી વાતને સમજો છું પણ તેનો વિચાર કર્યો તારા બાપુને ખબર પડશે તો આપ તૂટી પડશે મારા વાલા શ્યામ આપ કઈ એટલું નાનું નથી કેટલી નાની સરખી વાતમાં તૂટી પડે તુલસી તું સમજે છે એટલી સહેલી વાત નથી આ
બાપુ ને ખબર પડશે ને, તમારા મા બાપ નું જીવવું હરામ કરી દેશે. તુલસી, તુલસી તું હસી રહી છે? તો તું અહીંયાથી નહીં જાય ને? તો હું જાઉં છું. એ શ્યામ, તું હવે ક્યાં ચાલ્યો? તારે ડરવાની કોઈ જરૂર નથી. મારા બાપુ, મારા બાપુ આપણા લગ્ન માટે રાજી થઈ ગયા છે. તુલસી, તું મજાક તો નથી કરતી ને? હા, તારા સમ. સાચે? હા સાચે. વેલજી, જો ગુસ્સો ના કરે તો એક વાત કહું. એવી તો કઈ વાત છે કે હું ગુસ્સે થાઉં? કહેતા તો જીભ નથી ઉપરતી વેલજી, પણ વાત એમ છે, કાલે અમે શ્યામ અને તુલસીને જંગલમાં એકલા જોયા હતા. શું વાત કરો છો તમે? હા વેલજી, આ વાત સાચી છે. જો આ વાત રત્તી બાર પણ ખોટી હોય ને, તો અમને ઝાટકે દેજે. વેલજી, હવે તુલસીના વિચાર માંડી વાળ. મારું નામ વેલજી છે. વેલજી, તુલસી જો મારી નહીં થાય તો હું કોઈની નહીં થવા દઉં. એને તો હું મારા ઘરના પાણી ભરાવીને જંપીશ. પૂજારી બાપા. અરે તમે? બધી તૈયારી થઈ ગઈ ને પૂજારી બાપા? કરસનભાઈ, બધી તૈયારી ધામ ધૂમની થઈ ગઈ છે. અને જો કઈ ખૂટતું કરતું હોય ને તો ગામના ભંડારામાંથી લઈ લેજો. હા, માતાજી નો ઉત્સવ એવો થવો જોઈએ કે દસ દસ ગામમાં ડંકો વાગી જાય. તમે જોજો તો ખરા, એવો ભવ્ય ઉત્સવ ઉજવાશે કે લોકો સદીઓ સુધી યાદ કરશે અને તમારી કીર્તિનો ડંકો વાગશે. તો ભલે ભલે પૂજારી બાપા, આપણે રાત્રે મળીશું. હા જી, જય માતાજી. જય માતાજી. મળે તારા મંદિર એ અનરૂડા વાગે વાગે ઢોલના ઢબકાર, એવા માડે તારા ચોકમાં વાગે ઝાંઝર ના જોને જણકા.
શનિએ આવ્યા છે અંબે માના ભુજાળે ગબર વાળે સચરાચર માં વસનારે હે તું બ્રહ્માણે તું રુદ્રાણે તું મા તારુણી કલ્યાણી રે જ રે તું મા તારુણી કલ્યાણી રે જ રે તું મા તારુણી કલ્યાણી ચાલ ભીખા આપણે જઈને જોઈએ કોઈ ભૂત પલિત હોય તો હવે ભૂત પલિત જેવી ભૂત લાગે છે ને જા તું ઘરે જા સંભાળીને જજે હવે સારું તું જા મારી ચિંતા કર્યા વગર ઘરે જા હું ઘરે જાઉં છું તું જા છોકરીનું જિંદગી જોડ ધાણી કરી નાખશે હું હમણાં જ સામને લઈને આવું છું ઓ શ્યામભાઈ અરે ભીખા આજે તો એટલા લાકડા વેચાય છે તો શ્યામભાઈ ત્યાં બળાત્કાર થાય છે કઈ બાજુ મંદિરની પેલી બાજુ ચંપા ઉપર બળાત્કાર થઈ રહ્યો છે ચાલો હાથ કરે છે ચાલ 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 બેન
તમે ઠીક છો? હા હા ભાઈ, આજ તમે ના આવ્યા હોત અને વેલજીના પંજામાંથી ન છોડાવ્યા હોત તો મારે કુંવો પૂરવાનો બારો આવત. હું મારા મા બાપને કહીને પંચાયત બેસાડીશ અને વેલજીને સજા અપાવીશ. ચાલો તમને ઘરે મૂકી જાઓ. હા શ્યામભાઈ. ચંપા, ગઈકાલે રાત્રે શું ઘટના બની હતી? હું એકલી જ હતી, મારે હારે કોઈ નહોતું. હું એકલી સુમસામ રસ્તા ઉપર ચાલતી હતી ત્યારે આ શ્યામ આવીને મને છેડવા લાગ્યો અને મેં એને વિરોધ કર્યો તો એણે મારા કપડા ફાડી નાખ્યા અને મારા ઉપર જબરદસ્તી કરવા લાગ્યો. એ જ વખતે વેલજી આવી અને શ્યામના શકંજામાંથી મને બચાવવાની કોશિશ કરી તો આ શ્યામે વેલજીને મારી મારીને ભૂત બનાવી દીધો. એ વખતે વેલજી મને બચાવવા ન આવ્યો હોત ને તો મારે તો કૂવો ખૂદવાનો વારો આવત. કૂવો ખૂદવાનો આ ગુનો બહુ મોટો ગુનો કહેવાય શ્યામ. તારે તારી સફાઈમાં કંઈ કહેવું છે? શ્યામ, તું કંઈ બોલતો નથી એનો મતલબ એ થયો કે આ વાત સાચી હશે. પંચાયતનો નિર્ણય આવે પહેલા તારે જે કંઈ કહેવું હોય તે તું કહી શકે છે. હું આ ગામના સરપંચ હોવાના નાતે એ નિર્ણય ઉપર પહોંચ્યો છું કે તે આ ગામની છોકરીની ઇજ્જત ઉપર નજર બગાડી છે. જે જાનવરને લોહી ચાખવાની આદત પડી જાય ને, એ એક બે ત્રણ ચાર ગમે તેટલા શિકાર કરતો ફરે છે. એટલે હું એ નિર્ણય ઉપર પહોંચ્યો છું કે શ્યામને આ ગામની બહાર કાઢી મૂકવામાં આવે. કરશનભાઈ, મારા શ્યામને એક મોકો આપો. હું બે હાથ જોડીને તમને વિનંતી કરું છું. પૂજારી બાપા, તમને જો મારો નિર્ણય નામંજૂર હોય તો આ ગામ તમારી સાથેનો વ્યવહાર બંધ કરી તમને પણ ગામ બહાર મૂકશે. સરપંચ સાહેબ, તમે આપેલો નિર્ણય મને માન્ય છે. હું હમણાં ને હમણાં જ ગામ છોડીને જવાની તૈયારી કરું છું. માં બાપુ, ઘરે ચાલો. બાપુ, તમે સમજતા કેમ નથી? આ એ જ કામ છે જેણે મને મોટો કર્યો છે અને લાડકવાયો કરીને પ્રેમ આપ્યો છે. આજે જ કામ મને નાલાયક અને દુર્વ્યવહારી સમજે છે. બાપુ, આ ગામમાં હું નહીં રહી શકું. બેટા, બેટા તું ક્યાં જઈશ, ક્યાં રહીશ, શું ખાઈશ એની અમને ચિંતા થાય છે. દીકરા, ની ચિંતા નહીં કરો બાપુ. હું શહેર જઈશ, નોકરી કરીશ, મહેનત કરીશ, મજૂરી કરીશ, પેટ ભરી લઈશ. આ ગામમાં નહીં રહું. પણ બેટા, તારા ગયા પછી અમારી શી હાલત થશે? અમારા પર શું વીત છે? બાપુ, એ ચિંતા નહીં કરો. હું જે કમાણી કરીશ ને એમાંથી થોડી થોડી કમાણી મોકલતો રહીશ. પણ બેટા, તુલસી, તુલસીનો સાથ તો અહીં સુધી નો જતો. જોડીઓ તો ઉપર વાળો બનાવે છે ને. મારા નસીબમાં હશે ને તો મારું મિલન થઈને રહેશે. મને રજા આપો બાપુ. નહીં બાપુ.
સલામ રહીમ ચાચા. અહીંયા શું લેવા આવ્યો છે? આ તો ગામ છોડીને જતો હતો તો તમને મળવા આવ્યો. તો જાને મારી ઝૂંપડી શા માટે અબડાવે છે? તારા જેવાને તો મારી મારીને હાડકા ખોખળા કરી દેવા જોઈએ. મને ગુસ્સો આવે એ પહેલા તું અહીંયાથી ચાલ્યો જા, નહીતર મારો હાથ ઉપડી જશે. ઈશ્વર, બધા લોકો બદલાઈ ગયા, ગામ આખું બદલાઈ ગયું. દરેકની નજરોમાંથી હું પડી ગયો. નહીં શ્યામ, નહીં. મને મને તારા પર વિશ્વાસ છે શ્યામ. મારો શ્યામ, મારો શ્યામ આવું ન કરી શકે. શ્યામ, ચાલ ચાલ પાછો ચાલ. શ્યામ, પાછો ચાલ. ના તુલસી, હું આ ગામમાં તો ક્યારેય પાછો નહીં આવું. મારા પર બદનામીનો કાળો દાગ લાગી ગયો છે. માણસના જીવનમાં એકવાર બદનામીનો દાગ લાગે, આખું ગામ એને થૂ થૂ કરીને મેણા મારે, અને મેણા એના માવતરને લાગે ને, તો એ માવતર ના આવીએ તાડક કેમ થાય? શ્યામ, શ્યામ, મને તારા પર વિશ્વાસ છે. હા, આ બદનામીના કાળા ડાઘ હું મારા પ્રીતના પાણીથી ધોઈ નાખી. શ્યામ, તું ના જા, પાછો ચાલ. બદનામીના ડાઘને તો તારી પ્રીતના પાણીથી ધોઈ નાખીશ, પણ એની છાપ તો નહીં જાય ને? નહીં શ્યામ, નહીં. તારા વિના, તારા વિના, તારા વિરામાં હું જુરી જુરી ને મરી જઈશ. શ્યામ, હું તને નહીં જવા દઉં ને. હું તને નહીં મરવા દઉં. તારા અહીએ તો મારું નામ લખ્યું છે ને, તારા અહીએ હામ રાખજે. આ તુલસી અને શ્યામનું મિલન થઈને રહેશે. શ્યામ, શ્યામ, હવે કોને ખબર તું ક્યારે મળીશ? અને અને ત્યાં સુધી આ ખોરડામાં જીવ રહેશે કે નહીં મને નથી ખબર. નહીં તુલસી, નહીં. તુલસી, તુલસી, મારી સામે જો. તુલસી, હવે મને જવા દે, મને જવા દે. ઉપર વાળા ઉપર ભરોસો રાખજે. તુલસી, જરૂર મળશે. હું જાઉં છું. નહીં, શ્યામ. શહેર, ક્યાં જઈશ
શું કરીશ? કોણ નોકરી આપશે? શું થશે? ઓપરેશન ચાલતું હતું, એ માણસ ના માથા પર બહુ આગ્યું છે એમ ડોક્ટર કહેતા હતા. પોલીસ પાછી ગઈ છે, ડોક્ટર ને ફરી આવવાનું કહી ગઈ છે. કોણ હતા ઇન્સ્પેક્ટર? એ કોઈ આસિક સાહેબ હતા પપ્પા. આસિક સાહેબ? બેટા તું ચિંતા નહીં કર, આસિક સાહેબ આપણા એકદમ નજીકના છે. યુ ડોન્ટ વરી, આઈ વિલ મેનેજ ઇટ. હેલો. હેલો ઇન્સ્પેક્ટર આસિક? હા બોલો. યસ સેટ ધનરાજ, ધ કેસેટ કિંગ. તું ગભરાતી નહીં બેટા, બધું સારું થઈ જશે. અરે ધનરાજ શેઠ, તમે અહીંયા? એવું તો શું બન્યું? આસિક. હા જી. થોડી ગડબડ થઈ ગઈ છે. શું ગડબડ થઈ ગઈ? કંઈક કહો તો ખબર પડે ને સાહેબ. આ મારી દીકરી વૃંદા છે, એનાથી અસમજમાં એક એક્સિડન્ટ થઈ ગયો છે. ક્યાંક એ તો નહીં શેઠજી કે જેને માથે સખત ઈજા પહોંચી છે? બેટા એ જીવતું તો છે ને? ખબર નથી, હમણાં સુધી તો ઓપરેશન ચાલતું હતું, હજી ડોક્ટર બહાર આવ્યા નથી. પેશન્ટને હોશ આવી જશે, એને ઇમરજન્સી વાર્ડમાં શિફ્ટ કર્યું છે. પેશન્ટને હોશ આવ્યા પછી તમે એનું સ્ટેટમેન્ટ લઈ શકો છો. ડોક્ટર સાહેબ, પેશન્ટને હોશમાં આવતા વાર કેટલી લાગશે? એ તો હોશમાં આવી પણ ગયો હશે. પેશન્ટને હોશમાં આવ્યા પછી હોસ્પિટલની ફોર્મેલિટી પૂરી કરીને તમે ઘેર લઈ જઈ શકો છો. સારું થયું કે પેલા માણસને માત્ર ઈજાઓ જ થઈ હતી. જો ક્યાંક મરી ગયો હોત તો કદાચ તમારી દીકરી મુશ્કેલમાં આવી પડત. ચાલો જઈએ. હા ઓકે ઓકે, થેન્ક્સ. બેટા શામના ગયા ને આજે 15 દિવસ થઈ ગયા, તું કઈ ખાધું નથી. ચાલ બેટા થોડું જમી લે. બેટા માં હું ખાઉં તો કેમ કરી ખાઉં? મારો શ્યામ તો ભૂખ્યો રજડતો હશે ને. માં શું મારા ખાવાથી મારા શ્યામની ભૂખ મટી જશે? માં મારા શ્યામના માથા પર કોણ જાણે કોની છત્રછાયા હશે કે નહીં? મારો શ્યામ કેમ કરી જીવતો હશે? માં ભગવાન સૌને હેમખેમ રાખે છે બેટા. તુલસી બેટા, બેટા પંચાયતમાં
તમામ સાક્ષી શ્યામની વિરુદ્ધમાં હતા અને મારા હાથ પણ ન્યાયના બંધનથી બંધાયેલા હતા અને અને શ્યામ પણ પોતાના બચાવમાં એક પણ શબ્દ ન બોલ્યો. હું જાણું છું બેટા કે શ્યામ નિર્દોષ છે, અસલી ગુનેગાર મારી નજરની બહાર નથી. બેટા વેળા વેળાની વાત છે, મારી પણ વેળા આવશે અને ત્યારે ત્યારે ગામના ચોરાની વચ્ચે દોરડાથી બાંધીને એક એક ગુનાનો હિસાબ લઈશ, એક એક ગુનાનો હિસાબ લઈશ બેટા, તું ચિંતા ના કર. ચાલ બેટા જમી લઈએ આપણે. બેટા શ્યામને મેં ભગાડ્યો છે એટલે એને પાછો પણ હું જ લાવીશ, પણ બેટા તું શ્યામની ચિંતામાં ભૂખી તરસી રહીશ અને તને કઈ થઈ જશે તો તો હું તારા શ્યામને શું જવાબ આપીશ બેટા? હે દુખે છે, જઈને સુઈ જા. હવે કેવું લાગે છે તમને? કઈ યાદ આવ્યું? ના, કઈ યાદ નથી આવતું. અરે બેટા કઈ યાદ કરવાની કોશિશ કર. તું ક્યાંથી આવતો હતો, શા માટે આવ્યો હતો, કઈ ધંધો કરવા આવ્યો હતો કે કઈ ખરીદી કરવા? બહુ કોશિશ કરી રહ્યો છું પણ કઈ સમજમાં નથી આવતું, કઈ ખબર નથી પડતી. બેટા વૃંદા, હા પપ્પા, હું સ્ટુડિયો પર જાઉં છું, આજે રેકોર્ડિંગ છે, મારે જવું પડશે. ઓકે ઓકે પપ્પા, ચાલ. હજી કેટલી સેવાઓ કરશો તમે મારી? મારા નસીબમાં ભગવાને તમારી સેવા કરવાનું લખ્યું લાગે છે. તમે એક્સિડન્ટમાં ઘાયલ થયા ત્યારે તમારા પહેરવેશ ઉપરથી એવું લાગ્યું કે તમે કઈ ગામડેથી આવ્યા લાગો છો. તમે કઈક યાદ કરવાનો પ્રયત્ન કરશો તો તમને યાદ પણ આવશે. નહીં, મને કઈ યાદ નથી આવતું, કઈ યાદ નથી આવતું, મને કઈ યાદ નથી આવતું. સારું સારું, હવે નહીં પૂછું, બસ. મને કઈ ગમતું નથી. શું થાય છે તમને? ગભરામણ જેવું લાગે છે. ઠીક છે, તમને એમ કઈ લાગતું હોય તો આપણે બહાર જઈ આવીએ, હું તૈયાર થઈને આવું.
આ છે મારા પપ્પાનો રેકોર્ડિંગ હોલ. અહીંયા ગીતોની રેકોર્ડિંગ થાય છે. રેકોર્ડિંગ? રેકોર્ડિંગ નહીં, રેકોર્ડિંગ હોલ. એટલે શું? અહીંયા પ્રાઇવેટ આલ્બમની સીડીઓ બહાર પડે છે. ચાલો અંદર, તમે બતાવું. હા હા, આવો ને. હાલ છોરી જમકુડી બારિયા બજારમાં ગોગંબા હાટમાં ફરવાની મજા. અરે ઈશ્વર, આ જી શાર્પ કાળી 4 નો સ્વર છે, તને કેટલી વખત સમજાયો તોય તું પકડતો નથી. સારું સારું સારું, આવો બેટા બેસો. નમસ્તે કિશોરભાઈ, આ અમારા ખાસ મહેમાન છે. નમસ્તે. નમસ્તે. ઓકે ચાલ ઈશ્વર, આપણે રિહર્સલ ચાલુ કરીએ. હા કરીએ ભલે. હાલ છોરી જમકુડી બારિયા બજારમાં ગોગંબા ગોગંબા હાટમાં ફરવાની. વાહ, શું વાત છે. ગા બેટા ગા, મારી તરફ તું મારા જેવી જ ગાઈ રહ્યો છે. મેડમ, આ સંગીત નો વિશારદ છે, આ સંગીત કોની પાસે શીખ્યો? અરે છોડો આ બધી વાતો, મારાથી જે કઈ ગવડાવવાનું હોય જલ્દીથી ગવડાવી લો. નોટ આઈ હેવ ટાઈમ, મને મોડું થાય છે, મારે બીજી રેકોર્ડિંગમાં જવું છે. આ ગામડિયાને સાંભળવા હું નથી આવ્યો. માઇન્ડ યોર લેંગ્વેજ મિસ્ટર ઈશ્વર, એ મારા ખાસ મહેમાન છે. અરે આ ગામડિયો અને તમારો મહેમાન, લાગે છે તમારું રહેન સહેનનું સ્તર બહુ નીચે આવી ગયું છે. ઈશ્વર દીકરી તરીકે હું તમને મેમો આપું છું. યુ આર નોટ મોર ઇન માય કન્સર્ન. ચૂપચાપ ચાલ્યા જાઓ, અમારે તમારી જરૂર નથી. આ મારું અપમાન કહેવાય? એક ગામડિયા માટે મારા પર આટલો ક્રોધ? બીજાનું અપમાન કરવા વાળા પોતાનું માન માંગવાનો અધિકાર ખોઈ બેસે છે. તમને જવાનું કહ્યું, ઉપડો. પણ વૃંદા મેડમ, આ પ્રોજેક્ટ? પ્રોજેક્ટની ચિંતા તમે નહીં કરો, નહીં બને તો સળગાવી નાખીશ. પણ તમને જવાનું કહ્યું, ઉપડો. હું તમને જોઈ લઉં. જા, તારે જે કરવાનું હોય એ કરી લે, પણ જતા જતા મારી વાત પણ સાંભળતો જા. જે શ્રોતાઓ તને મનથી સાંભળે છે ને, એ બહુ જલ્દી તને સાંભળવાનું ભૂલી જશે. બેટા, એના ટ્રાયલ માટે રેકોર્ડ કરેલા ગીતો મેં કાલે 4-5 ડિસ્ટ્રીબ્યુટરોને સંભળાવ્યા અને બધાને એનો અવાજ ખૂબ ગમી ગયો. અને હું તો વિચારું છું કે કાલે જ એના અવાજમાં રેકોર્ડ કરાવી દઉં. ના પપ્પા, હવે તો એમનું રેકોર્ડિંગ એમનો હુલિયો બદલ્યા પછી જ થશે. કાલે જ હું એમને જેન્ટ્સ બ્યુટી પાર્લરમાં લઈ જાઉં છું, એમને થોડા કપડાં ખરીદી લઉં છું, પછી જ એમનું રેકોર્ડિંગ થશે. ઓકે, તને ઠીક લાગે એમ કર. પણ એક પ્રોબ્લેમ છે, આ છોકરાનું તો નામ પણ મને ખબર નથી. પપ્પા, આપણે એમનું નામ કેતન કુમાર રાખીશું. જે કેતન કુમાર એટલે કે ચંદનની જેમ સુગંધ ફેલાવી દે. વેરી ગુડ, વેરી ગુડ. કેતન કુમાર, કે 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 કે. વેરી ગુડ, વેરી ગુડ બેટા. કેમ કેતન કુમાર, કેવું લાગ્યું તમને તમારું નવું નામ? તમે બાપ દીકરી જે કહીને બોલાવો એ મને મંજૂર છે. અને મારી ચામડીના જોડા બનાવીને પહેરાવો ને તો પણ એ ઓછા છે. અમે તમારા ઉપર કોઈ ઉપકાર નથી કરતા, આ તો મારા હાથેથી થયેલી અજાણતી ભૂલનું પ્રાયશ્ચિત હું કરી રહી છું. તો ઠીક છે કે તમારી યાદદાશ્ત ગઈ છે. જો તમારી શરીરને કોઈ અંગ ગયું હોત કે તમે મરી ગયા હોત, તો તમારા પરિવારજનો અહીં તમને શોધતા હોતા આવે તો હું એમને શું જવાબ આપત? બેટા લેખ તો જો, તારે વાંચવા જેવો છે.
બજાર માં ભોગંબા હાટ માં ફરવાની મજા ગણી આવશે ચાલ છોરી જમકુડી બારિયા બજાર માં ભોગંબા હાટ માં ફરવાની મજા ગણી આવશે સમાચાર આપું શું ભેખા ભાઈ હજી મેં શ્યામભાઈને જોયા હતા મારા શ્યામને આ તુલસીબેન શહેરમાં મોટા મોટા ફોટા લાગેલા છે અને હવે તો એ મોટો કલાકાર બની ગયો છે તમે સાચું કહો છો ભેખા ભાઈ હવે મોટી ગાડીમાં ફરે છે અને એની રહેણકેણી પણ બદલાઈ ગઈ છે સાચે અરે ભેખા બહુ દિવસે દેખાયો કઈ બાપુ બાપુ શ્યામનું ઠેકાણું મળી ગયું એ શહેરમાં રહે છે બાપુ
હું એને લેવા જાઉં. પણ બેટા, શ્યામના માથે લાગેલો કાળો કલંકનો ડાઘ હજી સુધી મટ્યો નથી, અને એને તું લાવીશ કેવી રીતે? પણ બાપુ, બાપુ તમે કહેતા હતા ને કે મારો શ્યામ નિર્દોષ છે. હા બેટા, મને પૂરેપૂરો વિશ્વાસ છે કે શ્યામ આવું કાળું કામ કરે જ નહીં. પણ પરિસ્થિતિ જ એવી હતી કે હું એને નિર્દોષ સાબિત કરી શક્યો નહીં. હું જાણું છું, હું જાણું છું કે આ કાવતરું કોણે રચ્યું છે. અને યાદ રાખજે બેટા, જે દિવસે મને સાબિતી મળશે ને, એ દિવસે કાવતરું રટનારની જિંદગીનો છેલ્લો દિવસ હશે. અરે એને આ ગામમાંથી નહીં, આ દુનિયામાંથી દૂર કરીશું. પણ બાપુ, ત્યાં સુધી તો હું મારા શ્યામ વિના મરી જઈશ. અરે પણ બેટા, તું એને શોધીશ ક્યાં શહેરમાં? બાપુ તમે ચિંતા નહીં કરતા, હું અને તુલસીબેન શ્યામભાઈને જરૂર શોધી કાઢીશું. અરે બેટા, ભલે ભલે તમે જાઓ એને શોધવા માટે, અને જરૂર પડે ને તો મને યાદ કરજો. શા માટે તમે આકાશ પાતાળ એક નહીં કર? હા બાપુ, તુલસીબેન ને શ્યામ મળતો હોય ને તો હું આકાશ પાતાળ એક કરીને શ્યામભાઈને શોધી પડીશ. હા બાપુ, અમને જવાની રજા આપો. ભલે બેટા, હું તમને રજા આપું છું, અને જરૂર પડે ને તો મને યાદ કરજો. અને બેટા, કાલે જતા પહેલા માતાજીના દર્શન કરીને એમના આશીર્વાદ લઈને જજો. હા હા બાપુ. તમારા દ્વારે ક્યારેય કોઈ નિરાશ થઈને પાછું નથી જતું. માં માં, હું તો તમારી શ્રદ્ધાના સથવારે ચાલવા વાળી છું. માં માં, હું આજે ભીખા સાથે મારા શ્યામને શોધવા શહેરમાં જઈ રહી છું. માં, મને મને મારા શ્યામ સાથે મેળાપ કરાવી દેજે. માં, મેળાપ કરાવી દેજે. માં, તમારી દયા રાખજો. માં, હે માં, જય માં મહાકાળી. નમસ્કાર ભાઈ સાહેબ. નમસ્કાર ભાઈ સાહેબ. હા નમસ્કાર ભાઈ સાહેબ, મને આ માણસનું સરનામું મળશે? કેમ, તમને એમના સરનામાની શું જરૂર છે?
ભાઈ, અમે છે ને બહુ દૂર ગામડેથી આવ્યા છીએ અને આ ફોટામાં છે ને એ અમારા ગામના છે, એટલે લખી આપો ને. ઠીક છે બેન, લખી આપું છું. લો ભાઈ, અમે આ ફોટો રાખી લઈએ. હા રાખી લો. નમસ્કાર. ચાલો પેલા કઈ ખાઈ લઈએ. હા તુલસી, તારે તારે એક કામ કરવાનું છે. શું? અહીંયા ના, મારાથી નહીં થાય. તુલસી, તું નથી જાણતી પણ આ હોટલનો મેનેજર છે ને, એની સાથે મારે એક બદલો લેવાનો છે. શું? આમ તો આ હોટલમાં મારી શાકભાજી આવે છે, પણ હું ને ભીખી એક દાડા હોટલમાં જમવા આવેલા ત્યારનું આની હારે મારું બગડેલું છે, પણ આજે તો એવો ઘાટ કરો ને કે જિંદગી ભર યાદ રહી જાય. ઠીક છે, ત્યારે પેલા હું જાઉં છું, પછી તું આવ. અરે રંજુ, તને કહું છું, અહીંયા અહીંયા અહીંયા. એ રાજુ, 5 નંબર ના ટેબલ ઉપર રોટી આપો. અરે ભાઈ, પેટી નું શું થયું? જલ્દી કરો ભાઈ. ચાપ તો ત્યાં 2 નંબર ના ટેબલ ઉપર. હા હા. અરે કોઈ પાણી તો પીવડાવ યાર. ચાલ ઉતાવળ કરને ભાઈ, ઠંડુ પાણી મૂક ને ત્યાં. હા રાજુ, ચા સાથે જલેબી પાવડા મૂક. ચાલ 2 નંબર ના ટેબલ ઉપર. જલ્દી કર, જલ્દી કર, જલ્દી કર જાય. અરે તને કહું છું, અરે ધનસુ, અરે તું આગો આગો ક્યાં ભાગે છે? સબ્જી નું શું થયું ભાઈ? 6 નંબર ઉપર સબ્જી આપો. અરે ભાઈ જલ્દી કરો ને. હા ધનસુ, તને કહું છું. અરે રાજલા, તને કહું છું. હા હા, પાણી પહોંચાડો પેલા. જા નવા ટેબલ ઉપર પાણી પહોંચાડો. આ મારા બેટા કામ કરતા નથી. લે દેવાળું ફૂકી નાખજો મારા હોટલ નું. અહીંયા અહીંયા રોટી દો ને ભાઈ. ત્યાં રોટી આપો ગરમા ગરમ. ઓ ભાઈ ધનસુખ, પેલા 2 નંબર નું બિલ બનાવ. ચાલ આપી દીધો છે. હા, 4 રોટલી, 2 સબ્જી. હા, 102 રૂપિયા. અરે ભાઈ તને કહું છું, અરે મારા બેટા કામ કરતા નથી. અરે રાજુ તને કહું છું, અહીંયા અહીંયા 5 નંબર ઉપર પાણી આપો. એ ભાઈ પૈસા લાવો, પૈસા. એ ભાઈ પૈસા તમે તમને પેલા આપ્યા. પૈસા ક્યારે આલા તમે? અરે પેલા ટેબલ ઉપર બેસીને જમી લીધું, હવે નીકળી જાવ છો? સવાર સવાર માં જૂઠું શું બોલો છો? પૈસા લાવો, પૈસા યાર, પૈસા દીધા વગર નીકળી જાવ છો? ભોળા માણસો ને છેતરવા બેઠા છો? અરે વેપારી છીએ અમે, કોઈને છેતરીએ નહીં. તમે જમીને નીકળી જાવ છો? મેં ગાડીને પૈસા આલે એનું શું? અરે આ તમારી આલે તમે પૈસા. એક મિનિટ, આ તમારી માથાજીક માં મેં 100 રૂપિયા આપ્યા હતા, યાદ છે કે ભૂલી ગયા? અરે હા બેન, તમે આલ્યા, મને યાદ છે. હા, અરે તું પૈસા લાવ, પૈસા. મેં પૈસા આપ્યા છે. એક મિનિટ ભઈલા, પેલા મારું પતવા દો ને. હા હા બોલો. મારા કેટલા થયા? હા તમારા 20 રૂપિયા થયા. હા તો પાછા લાવો બીજા પૈસા. આ 50 રૂપિયા, આ 30 રૂપિયા, તમારા 80 રૂપિયા. ગણી લો બેન. હા ભાઈ હું અભણ છું પણ હિસાબની પાકી છું. અલા ભાઈ, મેં તમને આપ્યા છે. પૈસા લાવો ભાઈ, પૈસા લાવો. અલા ભાઈ, મેનેજર થઈને જૂઠું શું કરવા બોલો છો? અરે તમે જૂઠું બોલો છો યાર, ખાઈને તમે જૂઠું બોલો છો. જૂઠું ના બોલો, સવાર સવાર માં તમે બોલો છો. અમે વેપારી તરીકે જૂઠું ના બોલીએ? ના ના, અમને ગામડાના માણસો ને કેટલા બેઠો. એક તો તમે ખાઈ નાખ્યું ને પાછા પૈસા આલતા નથી. એક મિનિટ, બોલો આ ભાઈ ને કેટલા થયા? અરે 20 રૂપિયા થયા બેન. જો ને બેન, જૂઠું ને હું આલું છું ને, મારામાંથી કાપી લ્યો. અચ્છા લાવો, ચાલો. અરે અરે, પણ તમારા માંથી કપાતા છે આ જવાન. હેડે હેડે બધું ભાઈ, લાવો, શરમ કરો ભાઈ. જો બેન પૈસા આલે છે, મેનેજર ભાઈ મેલો ને માથાજી. હા ના ના, અમાર ગામડા માણસ ને છેતરો બેન. છેતરો કોણ ને ભઈલા? અરે આમરામ. એ આવજો બેન, રોમ રોમ ને ભઈલા. હેન્ડ હવે અહીંથી આવી ગયા છે, સવાર સવાર માં મગજ મગાડવા. Hehehehe
क्या चलिया? अमे आ साहेब ने मळवा मांगे छे। हमारा साहेब ने हजारों लोगों दिवस भर में मळवा मांगे छे, तो शू हूं बधाने अंदर मोकलू? यूं नहीं भाई, साहेब हमारा गामना छे। आहा, तमे तो एम ज कहशो ने। हवे थोड़ी वार पछी कहशो के अमारा ज घरना छे। जा भाई जा, हवे थोड़ी वार पछी साहेब नो बाहर निकलवानो टाइम थई गयो छे। साहेब तमने अहीं जोशे तो मारा पर गुस्से थशे। जाओ भाई, चले जाओ। चल तुलसी। तुलसी, मने नथी लागतुं कहीं आपणी दाळ गळे। चल, जे शेठ पासे हुं शाकभाजी वेचवा जाऊं छुं ने, एनी पासे जई आपणी रहेवानी व्यवस्था करीए, पछी श्यामने मळवानुं विचारीशुं। तुलसी, हाँ, हूँ तो क्या नो जो छू, पर हवे परिस्थिति बदलाई गई छे। आपनो श्याम आपने ओळखवा मांगतो नथी। ना भीखा, ना, मने खबर छे, मारो श्याम मने कोई दिवस ना भूले। हाँ, मने विश्वास छे मारा श्याम पर, ये आपने कोई दिवस ना भूले। जानू छू तुलसी, पर गामडानो श्याम हतो, शेर मां आव्या पछी विधाता बल भलानी कुंडली बदली नाखे छे तुलसी। चल, आपने अपनी रहेवानी व्यवस्था गोठवीए। चल पर चल तुलसी, चल चल चल। सर, मारू ओछू बजेट छे, थोड़ा ओछा करी नाखो, केम के आ प्रोग्राम अनाथ छोकराना आश्रमना लाभार्थे करवानो छे। अरे, आ बधी विगतो तमारे मने पहला जणावी जोईए। एक काम करीए, તમે તમારો શોની તારીખ એક મહિના પહેલા જણાવજો, હું તમારો શો એક પણ રૂપિયો લીધા વગર આવીને કરી જઈશ। થેન્ક યુ સર, થેન્ક યુ, થેન્ક યુ, ડોન્ટ વરી, હું આવી જઈશ। ઓકે સર, તૈયારી ચાલુ રાખો। તમારું કામ પતી ગયું હોય તો થોડો સમય મને પણ આપશો? બસ રાત દિવસ તમે તમારા કામમાં બિઝી રહો છો, મારે તમારી સાથે બે ચાર વાતો કરવી હોય તો પણ હું નથી કરી શકતી। આજે કેટલા સમયથી આ બધું ચાલતું આવે છે, તમે નિરાતે મારી સાથે કોઈ વાત પણ નથી કરી શકતા। ઓકે મેડમ, જુઓ, હું બે હાથ જોડીને વિનંતી કરું છું કે મને મેડમ ના કહો, ખાલી વૃંદા કહો। યસ મેડમ। ફરી મેડમ? ઓકે વૃંદાજી। વૃંદાજી નહીં, ખાલી વૃંદા। કેતન, તમે મારી સાથે ડેટિંગ પર ચાલશો? ડેટિંગ? મારે તમારી સાથે જીવનની થોડી પર્સનલ વાતો કરવી છે। પણ એવી તો કેવી વાતો કરવી છે? સ્થળ પચાશો પછી કહીશ। ક્યારે જઈએ? આજે? નહીં નહીં, હમણાં જ। તો ચાલો। ઓકે।
बनाओ दिया निराणी, तुझने बनाओ रुदिया निराणी, परवान थिर मन दुनिया ने, परवान थिर मन दुनिया ने। हाँ તને ખબર છે તારા રાવણ હથ્થા ની ધૂન સાંભળી એનું મગજ ચકરાવા લાગે છે, ક્યાંક લેવાનું દેવાનું ના થઈ જાય, શ્યામને કઈ થઈ ના જાય। નહીં નહીં ભીખા, તું આવું નહીં બોલ, આવો વિચાર સુતા ના કર। મારા શ્યામને કઈ નહીં થાય ભીખા, કઈ નહીં થાય,
તુલસી મેં તપાસ કરી. શું તપાસ કરી ભીખા? મેં તપાસ કરી કે શ્યામ ગામડેથી શહેરમાં આવ્યો ત્યારે આ કેતન બંગલાની માલકણ વૃંદાબેનની ગાડી સાથે અથડાયો અને બહુ જ મોટો અકસ્માત થયો. એટલે જ એની યાદશક્તિ ગુમાવી બેઠો. એટલે જ કદાચ આપણને નથી ઓળખતો. ભીખા, મારા શ્યામને એની બધી જ યાદ પાછી આવે એ માટે આપણે જ કંઈક કરવું પડશે. ભીખા, હા, આપણે જ કંઈક કરવું પડશે. જો બેટા, હું એક મ્યુઝિક ડાયરેક્ટર છું અને મ્યુઝિકના ક્લાસ પણ ચલાવું છું. તું મારા સંગીતના ક્લાસમાં આવી અને છોકરાઓને રાવણ હથ્થાની આ ધૂન ના શીખવાડીશ? અરે પણ સાહેબ, હું તો સાવ અપણ છું, હું એ લોકોને શું શીખવાડીશ? કાઈ નહીં, રોજ નવી નવી ધૂન વગાડજે, છોકરાઓ ધીમે ધીમે શીખી જશે. વિચાર ના કર, એના હું તને પૈસા પણ આપીશ. રોજ તમે 2-3 કલાક આવવાનું રહેશે અને આ રોજના રજળપાટ કરતા તો એ સારું છે ને? લે આ મારું સરનામું. ઠીક છે સાહેબ, હું જરૂરથી આવીશ. જરૂર આવજે બેટા. હા હા, ચાલ. તુલસી, આજે તો બહુ મોડું કર્યું, લાગે છે રમકડા બહુ વેચાણા. ના ના ભીખા, એવું નથી. રમકડા કોઈ થોડું લે લે કરે, હા, પણ કોઈના છોકરા રડે તો લે, બાકી નહીં લે. હવે આપણે ક્યાં રૂપિયા ભેગા કરવા છે? 2 ટાઈમનું ખાવાનું મળે એટલે હરી હરી. અરે ભીખા, તને ખબર છે આજે શું થયું? શું થયું? આજે એક સાહેબ મળ્યા હતા, એમણે કહ્યું કે હું એક બહુ મોટો સંગીતકાર છું, મારા ક્લાસીસમાં હું સંગીત શીખવાડું છું. તું તે ક્લાસીસમાં આવીને મારા છોકરાઓને આ રાવણ હત્થા પર ધૂન શીખવાડીશ? આ તો બહુ સારું કહેવાય, પણ તે સાહેબને શું કહ્યું? મેં એમને હા પાડી, એમણે મને સરનામું આપ્યું અને મેં હા પાડી. તુલસી, આ તારો રાવણ હતો એક દી આપણને શ્યામ સુધી પહોંચાડશે. એ તો સાચી વાત છે ભીખા. ચાલ, ખૂબ થાકી ગઈ છું, હું થોડી વાર સુઈ જાઉં. કેમ, તારે ખાવાનું નથી? ના ભીખા, મને ભૂખ નથી. ચાલ હું સુઈ જાઉં છું. બીજી વખત ધ્યાનથી વગાડજે. અને કેજો કે શો કન્ફર્મ રાખે અને ટોકન આવી ગયું કે નહીં. ના, ટોકન આજે આવવાનું છે. હા,
છોકરાઓ તો બહુ સરસ ધૂન વગાડે છે. તો વગાડે જ ને, એમની મ્યુઝિક ટીચર એવી છે ને કે ના પૂછો વાત. અરે એની ધૂનની બે કોપી કરીને તો તારા ગીતો મેં લીધી છે. શું વાત કરો છો? અરે તું અગર સાંભળીશ ને કેતન, તો બસ સાંભળતો જ રહી જઈશ. ધેટ્સ ગ્રેટ, બહુ મસ્ત વાગે છે. રાજુભાઈ લેટ્સ ગો અને મ્યુઝિક ટીચર ને મળીએ, છોકરાઓને મળીએ, એની ધૂન સાંભળીએ. ચાલો સાંભળાવું. ચાલો ચાલો. દર શીખવાડી રહી હતી ત્યારે ત્યાં પ્રશામ આવ્યો, અને એ રાજુભાઈ સંગીતકાર આપણા શ્યામના બહુ સારા મિત્ર છે. અને હું જ્યારે રાવણ હત્તા પર ધૂન વગાડી રહી હતી ત્યારે ખબર નહીં કોણ જાણે કેમ આપણો શ્યામ એકદમ બેફામ થઈ ગયો હતો. તુલસી, મેં તને કહ્યું હતું ને એ જ રાવણ હતો તને તારા શ્યામથી મિલન કરાવશે, અને શ્યામ ધીરે ધીરે તારા નજીક આવશે, અને એ ધૂન શ્યામની આજ પાછી લાવશે એવી મારી ભગવાન પાસે પ્રાર્થના છે. હું હમણાં જ ગામડે કરશન બાપાને પત્ર લખી આપનું સરનામું આપું છું. બેટા સાચી વાત છે. ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. કેમ કેતન, આજે સવાર સવારમાં ક્યાં જવાની તૈયારી કરી રહ્યો છે? આજકાલ કેતન રેકોર્ડિંગથી બહાર વધારે રહે છે, અને વૃંદા સમજાતું નથી કે આ છોકરો ક્યાં ગાયબ થઈ જાય છે. અરે ડેડી, હું પેલા સંગીતકાર રાજુભાઈને ત્યાં જાઉં છું. કેતન, એમ વાત નથી, પણ સવાર સવારમાં એવું શું કામ પડી જાય છે તારે? યુ નો વૃંદા, એમના ક્લાસીસ સવારમાં જ શરૂ થાય છે, એન્ડ ધેટ આઈ ગો ધેર, આઈ લર્ન સમ ન્યુ ટ્યુન્સ, મને નવી ટ્યુન્સ શીખવા મળે છે, અને રિહર્સલ પણ થઈ જાય છે. સો ઓહ, તો એમ વાત છે, તો કઈ નહીં જાણે. વૃંદા, આજ સુધી મેં કઈ ખોટું કર્યું છે? કેતન, એમ વાત નથી, પણ તારી ચિંતા તો થાય છે ને? આઈ અન્ડરસ્ટેન્ડ, તો હું નીકળું છું ડેડી. ઓકે,
Bye. Bye all of you. Bye. સૌ પોત પોતાના ડબ્બા ખાઈ લો. અહીંયા મૂકી દઉં, કઈ વાંધો નહીં. તમારે ખાવું નથી? તમારી દોના જેટલી મધુર છે કે જમવાનું તો ભૂલાય જ ગયું. આ જુઓ ને, સમય પણ ક્યાં જતો રહ્યો ખબર જ ના પડી. તમને ખોટું ના લાગે તો હું એક વાત કહું? અરે વાય નોટ, બોલો ને. હું પણ ઘરેથી ડબ્બો લાવી છું, તમે થોડુંક ખાઈ લ્યો ને. શું લાવ્યા છો ખાવાનું? તમે ચાલો તો ખરા. ચાલો. તમે આવું ખાવ છો? કેમ, આ નહીં ભાવે? હા, એમ નથી. તો પછી ખાઈ લો ને. ઓકે, લેટ મી ટ્રાય. તમારા રોટલાની મીઠાશ એવી છે, મને લાગે છે મેં પહેલા આવું ક્યાંક ખાધું હોય. મજા આવી ગઈ. હા, બંગલામાં ખાધું હશે? નો, બંગલામાં નહીં, પણ ક્યાંક ખાધું છે, યાદ નથી આવતું. તમે યાદ કરો ને, કદાચ તમને યાદ આવી જાય. આઈ એમ સોરી, અત્યારે યાદ નથી આવતું. સારું, જમી લો તમે. હા, કેમ એકલી બેઠી છો બેટા? કેતે નથી આવ્યો કે શું? પપ્પા, મેં બે ચાર વખત રાજુભાઈના સંગીત ક્લાસ પર ફોન કર્યો, પણ હમણાં આવું છું એમ કહ્યું. વૃંદા, તારે હવે ચેતવું પડશે બેટા. મને લાગે છે કે રાજુભાઈ સંગીતકારની રાખેલી ટીચર અને કેતન કુમાર વચ્ચે જરૂર કંઈક રંધાઈ રહ્યું છે. ના પપ્પા, કેતન આવું ક્યારેય ના કરે. અરે બેટા, મેં બહારથી વાત જાણી છે. કેતન કુમાર આજકાલ રિહર્સલ કરવા નહીં, પેલી ટીચરને મળવા જાય છે. અને જો તું કાંઈ નહીં કરે ને, તો કેતન જરૂર એના ચક્કરમાં આવી જશે. પણ પપ્પા, મને કેતન ઉપર પૂરો વિશ્વાસ છે. અરે બેટા, એ તો આંધળો વિશ્વાસ કહેવાય.
અને કોઈના ઉપર જોયા જાણ્યા વગર એવો આંધળો વિશ્વાસ ના મુકાય. અરે તું એકવાર જઈને તો જો. જુવાનીના જોશમાં આવું જ થાય છે. આજે એની પાસે ધન દોલત ચાનો શૌકત બધું જ છે અને લોકો એના એક બોલ પર મરી મીટવા તૈયાર થઈ જાય છે. હવે આ નશામાં ને નશામાં એ કોઈના ચક્કરમાં આવી ગયો અને કંઈ આડું અવડું પગલું ભરી દીધું તો રડવાનો વારો તો તારો આવશે ને. એટલે મારું માનવું છે કે પાણી આવતા પહેલા પાર બાંધી દેવી જોઈએ. મેં જમી લીધું. જમી લીધું ક્યાં? આ મેડમ ટિફિન લાવ્યા હતા અને ભૂખ પણ લાગી હતી. એમ તો હવે તને જમાડનારા પણ મળી ગયા. હું તારા જમવાની વાટ જોઈ બેઠી રહી અને તે જમી લીધું. હા હા, હવે તો તને મારી ક્યાં પડી છે વૃંદા? એવું નથી, તું ખોટું નહીં લગાડ, પણ ભૂખ લાગી હતી એટલે જમી લીધું. કેતન, મને ખબર છે, હું બધાને ઓળખું છું. કેતન, આપણે મોટા માણસો કહેવાઈએ, આપણાથી આમ કોઈના પાછળ ગાંડા ન થવાય. ડેડી, હું કોઈની પાછળ ગાંડો નથી થયો. અને વૃંદા, યુ ટેલ મી, રિહર્સલ કરવું એ પાપ છે? કેતન, ડેડીએ તારા માટે સ્પેશિયલ રિહર્સલ રૂમ બનાવ્યો છે, ત્યાં તને રિહર્સલ કરવામાં કંઈ થાય છે? હસે હવે વૃંદા, ત્યાં રાજુભાઈની પેલી ટીચર સારું ઇન્સ્ટ્રુમેન્ટ વગાડે છે એટલે. વૃંદા, મેં તારી કોઈ વાતને ક્યારે નકારી નથી, પણ વૃંદા એટલું જરૂર કહીશ, તું જે મારી માટે વિચારે છે ને, બહુ જ ખરાબ વિચારે છે. હું નથી ભૂલ્યો તારા ઉપકારોને, કેટ કેટલી રાતોની ઊંઘ બગાડીને તમારી સેવા કરી છે, એ પણ એક અજાણ્યા માણસ તરીકે. વૃંદા, I will never forget that, never. પણ વૃંદા, અગર મોત પણ આવી જશે ને, તો પણ હું તારી વાતને ક્યારે. એ કેતન, વૃંદા, આપણે એક જ ઘરમાં રહેવાનું છે અને રોજ રોજનું આમય સારું ના લાગે. અરે લોકો સાંભળશે તો શું કહેશે? એક રસ્તો બતાવું? હા, તમારો હુકમ સર આંખો પર ડેડ. તમે બંને લગ્ન કરી લો. શું? આ રોજ રોજની રામાયણ ખતમ થઈ જશે અને આજે ગોળ મહારાજને મળી દિવસ જોઈ અને સારું લગ્નનું મુહૂર્ત કરાવીશું. ભીખા, મારું શ્યામ, મારું શ્યામ મારા હૈયેથી છૂટી ગયો. ભીખા, મારું સર્વસ્વ લૂંટાઈ ગયું. મારું જીવતર હવે વેર વિખેર થઈ ગયું. ભીખા, હું કઈ જ ન કરી શકી, કઈ જ ન કરી શકી. આ જિંદગી કડવી ઝેર જેવી બની ગઈ. મને હવે જીવવાનો કોઈ અધિકાર નથી. ભીખા, કોઈ અધિકાર નથી. મેં મારા શ્યામ માટે શું નથી કર્યું. ભીખા, એક સમયે શ્યામ માટે થઈને
મેં મારા માવતર સાથે પણ બગાડી મેલ્યું, ત્યારે એ જ માવતરે મને શ્યામ હારે રહેવાની છૂટ આપી દીધી. તને ખબર છે, બાળપણથી લઈને આજ દિન સુધી હું મારા શ્યામને પ્રેમ કરતી આવી, અને હવે આજે એ આઘાત હું કેમ કરીને જીરવી શકું? ભીખા કેમ કરીને? માત્ર મારા શ્યામ માટે હું ગામ છોડી આયા શહેરમાં આવી, અને આજે શ્યામ કોઈ બીજાનો થઈ ગયો. આટલી તરફડતી રહી, જજુમતી રહી. ભીખા, તને ખબર છે, બાળપણમાં અમે સાથે રમતા, હરતા, પરતા. એક એક ક્ષણ મને આજે મારી નજર સામે દેખાય છે. ભીખા, એ શ્યામ જો મારાથી દૂર જતો રહેશે તો હું જીવીને શું કરીશ? ભીખા, જીવીને શું કરીશ? આ ભૂમિ પર ભાર પડે એના કરતા હવે હું મારું જીવતર ટૂંકાવી દઈશ. ભીખા, તુલસીબેન, આવું ના બોલીશ. દરેક મુશ્કેલીનું નિવારણ હોય છે, કોઈ ને કોઈ રસ્તો જરૂર મળી જશે. તમને જે પણ નામ આપ્યા હતા ને, એ બધાને તો આપી દીધા છે. હા હા, અરે ચિંતાની કોઈ વાત નથી, આવી જશે. શેઠજી, આ તમને મળવા માંગે છે. આવો આવો. હું જાઉં શેઠજી? તું જા, તારું કામ કર. અચ્છા શેઠજી, શું નામ છે તમારું? કરશન પટેલ. તમે કેતન કુમારને કેવી રીતે ઓળખો? તમારો કેતન મારી દીકરી તુલસીનો થનાર પતિ છે. નહીં, એ ક્યારેય નહીં બને, એ હું ક્યારેય નહીં થવા દઉં. તુલસી, શ્યામ આપણી પાસે નહીં આવે. તું તારો રાવણ હતો ઉપર, એટલે શ્યામ અહીં આવશે. હા બેન. Thank you.
મનસી શામ તુલસી તું ક્યાં જતી રહી તી તુલસી હું તારા વગર નહીં જીવી શકું નહીં જીવી શકું તુલસી તું તો મારો પ્રેમ છે મારા હૈયે તો તારું નામ લખાયું છે શામ શું કીધું શું કીધું તે તું આના વગર નહીં જીવી શકે તું આના વગર નહીં જીવી શકે તો મારી આ દીકરી કોના સારે જીવશે અને તું એમ માને છે કે તને આ ધન દોલત સાનો સોકત બધું મળી ગયું તો ધનરાજ છે તને કઈ નહીં કહે પણ એક વાત યાદ રાખજે કેતન કે મારી આબરૂની પાઘડી ઉછાળનાર કોઈ પણ માણસને હું ઘડીના છઠ્ઠા ભાગમાં નેસ્તાના ભૂત કરી શકું એમ છું નેસ્તાના ભૂત કરી શકું એમ છું નહીં પપ્પા નહીં આવું ના બોલો પ્રીત ક્યારે ભોગ નથી રહેતી પ્રીત તો બલિદાન આપે છે પ્રીત સ્વાર્થી નથી હોતી બસ આટલા જ મહિના કેતનનો સંગાત મારા જિંદગીમાં લખ્યો હશે પણ હવે પછીની જિંદગી હું કેતનની યાદોના સહારે જીવી લઈશ જો તમને તમારા દીકરીના સમજો જો કેતને કઈ કહ્યું છે તો કેતન હાથ લાવ તુલસી તુલસી દલ રે વસી ગઈ મારા દિલમાં